કચ્છની અંજાર બેઠક પર ભાજપના ઉમેદવાર અને સંસદીય સચિવ એવા વાસણભાઈ આહિરને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. વાસણભાઈ આહિર દ્વારા આ બેઠક પુનઃ કબજે કરવા માટે અંજાર તાલુકાના ગામડાઓમાં વીજળી વેગે લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. રવિવારે યોજાયેલી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સભામાં ઉમટેલી પ્રચંડ જનમેદની બાદ વાસણભાઈના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમણે અંજાર તાલુકાના લઘુમતી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા વંડી ગામમાં લોકસંપર્ક કર્યો હતો. અહીં વાસણભાઈની તરફેણમાં ગામના સરપંચ સહિત મોટાભાગના ગ્રામજનો ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે વાસણભાઈએ માછીમારીને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે ખાતરી આપી હતી અને મુસ્લિમ સમુદાયના સહકારથી જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંજાર વિધાનસભા વિસ્તારમાં 2017ની ચૂંટણીનું મેં 20 તારીખે ફોર્મ ભર્યો છે. ત્યારથી જ લોકસંપર્ક ડોર ટુ ડોર દરેક ગામે જઈને અમે સંપર્ક કરીએ છીએ અને આજે પણ તમે જુઓ છો કે આ વંડી 100% મુસ્લિમ ભાઈઓનું ગામ છે અને આ વિસ્તારમાં આ ગામમાં જે વિકાસના કામો થયા છે એની મેં જે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક જ સ્લોગન છે, સૌનો સાથ સૌનો વિકાસ, એને પ્રયાઈને આજે આ ગામના યુવાન સરપંચ હાજીભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે એના સમગ્ર ઠેકેદારો સાથે સેંકડો કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં મુસ્લિમ આગેવાનો સાથે જોડાયા છે. આ અમારું સૌનો સાથ સૌનો વિકાસની વાત છે. આવનારા દિવસોમાં આપણો કચ્છ, આપણો અંજાર વિધાનસભા મત વિસ્તારનો 450 કિલોમીટરનો કચ્છનો દરિયા કિનારો અને એ દરિયા કિનારા ઉપર જે કોઈ રોજગારી મેળવતા કુટુંબો છે, પરિવારો છે, એવી પણ મને વાત કરી કે ભાઈ અહીંયા થોડી માછીમારી માટે થોડી તકલીફ પડે છે, તો આગામી દિવસોમાં રાજ્યમાં અને કેન્દ્ર સરકારમાં જે કંઈ કરવું પડતું હશે આ દરિયાઈ ખેડૂતો માટે આપણે વિકાસ અને એનો સામાજિક શૈક્ષણિક જે કંઈ જરૂરિયાતો ઉભી થશે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.